વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું ભાવનગરના ફેમસ એવા ભૂંગળા બટેટા. આજે આપણે બનાવીશું ભાવનગરના ફેમસ એવા ભૂંગળા બટેટા. તો એના માટે મેં અહીંયા 1/4 કિલો જેટલો નાના નાના બટેકા એટલે કે બટેકી લઈ લીધી છે, એને બાફવા મૂકી દેશું અને ભૂંગળાને તળી લેશું. અને લસણ આપણે 1 ગાંઠિયો અહીંયા મોટો લસણનો લીધો છે, નાના હોય તો તમારે 2 લેવાના. આ ભૂંગળા બટેટાની અંદર લસણનું પ્રમાણ વધારે હોય છે, તો મેં અહીંયા મોટો લસણનો 1 ગાંઠિયો લઈ લીધો છે. આપણો આ બટેકા બફાય ત્યાં સુધીની અંદર આપણે લસણને પણ ફોલી અને લસણવાળી પેસ્ટ તૈયાર કરી લેશું અને ભૂંગળાને તળી લેશું. બટેકાને આપણે ધોઈ લીધા છે અને 1.5 ગ્લાસ જેટલું અહીંયા પાણી ઉમેરી અને હવે આપણે એને બાફવા મૂકી દઈશું અને 2 સીટી લઈ લેશું. આપણે અહીંયા આપણે લસણની 20 કળીઓ લીધી છે અને એમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું. અહીંયા આપણે કાશ્મીરી મરચું ઉપયોગ કરેલો છે, બહુ તીખું નહીં થાય. અને અહીંયા 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી તીખું મરચાંનો ઉપયોગ કરેલો છે. હવે આપણાને પેસ્ટને તૈયાર કરી લઈશું. સરસ આપણે આને ખાંડી લેવાનું છે. અહીંયા આપણી લસણવાળી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે ભૂંગળા પણ તળી લેશું. તો અહીંયા આપણે હવે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે, તો ભૂંગળાને આપણે તળી લેશું. અહીંયા આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો ભૂંગળા તળી લેશું. 2 થી 3 જ ઉમેરશું, નહીંતર એ 20 એપમાં જ બધા રહેશે. જાજા ભૂંગળા થઈ જાય તો વ્યવસ્થિત તળાય નહીં. જો કેવા 20 એપના થઈ જાય ને, આ જો 2 થી 3 હોય તો એ સરસ ફૂલે આપણા તેલની અંદર અને સીધા થઈ જાય, એટલે આપણે કાઢવામાં પણ મજા આવે. આવી રીતે આપણે તેલ જે અંદર ભરાય નહીં ને વ્યવસ્થિત આપણા ભૂંગળા તળાઈ જાય. તો આવી જ રીતે બધા ભૂંગળાને આપણે તળી લેશું. તો અહીંયા આપણા બટેકા બફાઈ ગયા હતા અને સરસ છાલ આપણે ઉતારી લીધી છે. અને હવે આપણે એક પેન રાખ્યું છે, પહેલા એમાં આપણે આ બટેટાને રોસ્ટ કરશું. તો 1 નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અને તેલને સરસ આપણે ગરમ થવા દઈશું. અહીંયા આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું. હિંગ થઈ જાય એટલે આપણે બટેકાને એમાં ઉમેરી દઈશું. બટેકાનો ઉપરનો ભાગ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડવાના છે. તો ભૂંગળા બટેટાનો સ્વાદ મસ્ત એવો આપણા આવે છે. તો અહીંયા આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરવાના છીએ, એ છે આપણે સંચળ પાવડર ઉમેરી અને આપણે સરસ સાતડી લેવાનું છે. ફેરવતા ફેરવતા બધામાં સરસ મિક્સ થઈ જવું જોઈએ. તો અહીંયા આપણા બટેટા એકદમ સરસ સતળાઈ ગયા છે, જો ઉપરની છાલનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એને બીજા વાસણની અંદર આપણે કાઢી લેશું. તો આપણે જે લસણની ચટણી ખાંડેલી એને આપણે ઢીલી કરી લેશું, એટલે આપણે તેલમાં ઉમેરીએ એટલે આપણી ચટણી બળી ન જાય. લસણ આપણે લસણવાળી ચટણીને સરસ ઢીલી કરી લીધી છે એટલે તેલમાં ઉમેરવાથી બળી ન જાય, એટલા માટે આપણે ઢીલી કરેલી છે. તો હવે 5 ચમચી જેટલી હળદર ઉમેરશું, સરસ કલર આવે એટલા માટે. 1/2 થી 1.25 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરશું. અને આપણે સંચર પાવડર ઉમેરેલું છે એટલે મીઠું ઉમેરવામાં ધ્યાન રાખશું, એટલે થોડું મીઠું ઉમેરશું. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. આપણે બટેટા કાઢી લીધા છે, એની અંદર 1/2 ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અને આપણે જે ચટણી તૈયાર કરેલી એને સાતડી લેશું. તમને ભૂંગળા બટેટાની અંદર
ટમેટાની ગ્રેવીને ડુંગળીનો સ્વાદ ફાવતો હોય તો પહેલાં ડુંગળીની ગ્રેવીને સાતડી લેવાની અને પછી જ આપણે આ લસણવાળી ચટણી ઉમેરી અને આપણે આનો વઘાર કરવાનો અને પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી પણ ઉમેરી દેવાની. અહીંયા આપણે મસ્ત એકદમ સરસ ફેરવવા માંડવાનું, આપણી ચટણી બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. જે વાટકીમાં ચટણીને કાલવેલી એ જ વાટકીની અંદર પાણી ઉમેરી અને આપણે ચટણી સાતડેલી એની અંદર આપણે પાછું ઉમેરી દેશું એટલે આપણી ચટણી કાચી ન રહે. એકદમ સરસ મિક્સ કરી લેશું અને ચટણીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણાને ધવા દેશું. અહીંયા આપણે જે પાણી ઉમેરેલું એ બળી ગયું છે અને એકદમ સરસ આપણું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે બટેટા સાતડીને રાખેલા એ અહીંયા ઉમેરી દઈશું. આપણે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. પાછું બટેટા આપણા કોટિંગ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું. આપણે આવી રીતે પણ મિક્સ કરી શકીએ. તમે ગ્રેવી તૈયાર કરી અને બટેટાની ઉપર પણ આપણે ઉમેરી દેવાનું. આપણા બટેકા બાફેલા છે હળવા હાથે આપણે એમાં મિક્સ કરવાના, બટેકા તૂટી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણા બટેકા તૈયાર થઈ ગયા છે, ભૂંગળા બટેટાના બટેટા તૈયાર થઈ ગયા છે. તો આપણે ઉપરથી અડધું લીંબુ ઉમેરી દઈશું. આનો સ્વાદ મસ્ત એવો આવે છે. અને ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને બધું સરસ પાછું મિક્સ કરી દઈશું. તો ઠંડીમાં ખૂબ જ ખાવાની મજા આવે એવા ભાવનગરના ભૂંગળા બટેટા તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.